24 કલાકમાં ધીમી ધારે વરસશે મેહુલો. રાજ્યના ઘણા વિસ્તારોમાં ધાર્યો વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત. સાણંદથી ગાંધીનગર ચિલોડાના 6 લેન રોડને કેન્દ્રની મંજૂરી. 720 કરોડનો થશે ખર્ચ. માર્ગના ઉપયોગ માટે નહીં ભરવો પડે ટોલટેક્સ. પારૂલ કાંડ મામલે આરોપી જયેશ પટેલના 10 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી માંગ. અમિત શાહની પ્રદીપસિંહ વાઘેલા અને શંકર ચૌધરી સાથે મુલાકાત, તો પરિમલ નથવાણી સાથે થઈ બેઠક. રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચા. કેન્દ્રીય મંત્રીમંડળથી પડતા મુકાતા મનસુખ વસાવાને મનદુખ. બીજા પક્ષમાં જોડાવાનો કર્યો ઇનકાર. આદિવાસીઓ સાથે હોવાનો કર્યો એકરાર. શનિવારે અરવિંદ કેજરીવાલ રાજકોટની 2 દિવસીય મુલાકાતે, તો મુલાકાતને લઈને કુમાર વિશ્વાસ સાથે ઘડશે રણનીતિ. રાજુલા નાકોવાયા રામપરા ગામમાં સિંહ સિંહણ, તો એક ગીર સોમનાથના ગઢવાડ ગામમાં વનરાજાના થયા દર્શન. ગામ લોકોમાં ફફડાટ. અને આજે રમઝાન ઈદની ઉજવણી. અમદાવાદની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ઈદ મુબારક પાઠવી. યુનિવર્સિટી સૌથી પહેલા વાત કરીએ. વડોદરા યુનિવર્સિટી દુષ્કર્મ કેસમાં જયેશ પટેલના 10 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. જોકે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ મામલે સાવલી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પારૂલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસમાં જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ પહેલા પણ જયેશ પટેલની પૂછપરછ કરી હતી, જેમાં જયેશે પોલીસને સહકાર આપ્યો ન હતો. ત્યારે હવે પોલીસ પારૂલ કાંડ મામલે જયેશ પટેલની ફરીથી પૂછપરછ હાથ ધરશે, ત્યારે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગળ વાત કરીએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ અમદાવાદની મુલાકાતે છે અને ગુજરાતની મુલાકાતને લઈને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે કેટલીક રણનીતિ ઘડાય તેવી પણ શક્યતા છે. આજે સવારથી અમિત શાહના ઘરે નેતાઓની અવર જવર થઈ રહી છે, જેને પગલે રાજકીય માહોલમાં ગરમાવો પકડાયો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવતી હોય આનંદીબહેન પટેલની કામગીરીથી નારાજ નેતાઓ અમિત શાહને મળતા રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ હતી અને રાજકીય મુદ્દાને લઈને લાંબી ચર્ચાઓ પણ ચાલી. ત્યારે અમદાવાદ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા, શંકર ચૌધરી, બાબુભાઈ પટેલ ધારાસભ્ય પણ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આગળ વાત કરીએ. પીએમ મોદીની ટીમની 2 દિવસ પહેલા જ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, ત્યારે મનસુખ વસાવાને આ મંત્રી પદમાંથી પડતા મુકાતા ક્યાંક ને ક્યાંક તેઓનું મનદુખ પણ બહાર આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી પડતા મુકાયેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, તો પત્રકારો સાથે વાતચીત કરાતા પોતાના મંત્રી તરીકેનો અનુભવ વર્ણવ્યો હતો. વાતચીતમાં અન્ય પક્ષમાં જોડાવાની અફવાઓ વસાવાએ ફગાવી હતી અને વધુમાં મંત્રી તરીકે યોગ્ય ભૂમિકા નિભાવી હોવાનું જણાવ્યું હતું. હવે હું હોદ્દા પર નહીં રહું, માત્ર સાંસદ તરીકે કામગીરી કરીશ, સાચી રજૂઆતો કરીશ, સાચું બોલતો રહીશ અને કેન્દ્રીય મંત્રી સચિવ શ્યામ અગ્રવાલ અંગે પીએમઓને જાણ કરી હતી. કેબિનેટ મંત્રી જુએલ ઓરામની કામગીરી અંગે પણ જાણ કરીશ. પક્ષમાં હતો, પક્ષમાં છું અને પક્ષમાં જ રહીશ અને આદિવાસી પ્રજાના પ્રશ્નો ઉઠાવતો રહીશ, તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. આગળ વાત કરીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની, તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવનાર છે, ત્યારે અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતને લઈને પણ ખૂબ જ ચર્ચાઓ ચગદોળે ચડી છે. અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે 2 દિવસ રાજકોટની મુલાકાતે આવશે, જ્યાં તેઓ આપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી રણનીતિ નક્કી કરશે. તે સાથે જ કુમાર વિશ્વાસ પણ રાજકોટની મુલાકાત લેવાના છે.
આગળ વાત કરીએ કાળા નાણાંનો મુદ્દો દિવસે ને દિવસે હવે ચર્ચા તો રહે છે, તેવામાં કેન્દ્ર સરકારે હવે કાળા નાણાં મુદ્દા શોધવાના પ્રયાસ ગુજરાત તરફ હાથ ધર્યા છે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી આગામી 10 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે કેન્દ્ર સરકારના નાણા વિભાગના અધિકારીઓથી માંડીને આવકવેરા વિભાગ અધિકારીઓની ફોજ પણ રહેશે. રાજ્યના નાણાપ્રધાન સૌરભ પટેલના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી 9 જુલાઈની મોડી રાત્રે ગુજરાત આવશે અને 10 જુલાઈના રોજ સવારે અમદાવાદના જીએમડીસીના હોલમાં ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિનિધિઓ સહિતની રાજ્યની 40 સંસ્થાઓ સાથે ઓપન હાઉસમાં બેઠક કરશે, જેમાં બિનહિસાબી મિલકતો જાહેર કરવા માટે કેન્દ્ર સરકારની યોજનાની જાણકારી આપવામાં આવશે, સાથે લોકોના પ્રશ્નોના જવાબો પણ અપાશે. રવિવારે સવારના 10:30 વાગે જીએમડીસી કન્વેન્શન હોલમાં એક સેમિનારનું આયોજન કર્યું છે, જેની અંદર જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારે જે સ્કીમ બહાર પાડી છે કે જે બિનહિસાબી આવક હોય એની જાહેરાત લોકો કરી શકે છે, એના માટે માર્ગદર્શન આપવા માટે, સમજણ આપવા માટે ગુજરાત અમદાવાદમાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે ચોમાસાની, તો રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે કેટલાક જિલ્લાઓ હજી પણ કોરા ધાકોર છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે આ 24 કલાક બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની પણ શક્યતા છે. મધ્યપ્રદેશમાં બનેલા ડિપ્રેશનની સિસ્ટમથી આ વરસાદ ગુજરાતમાં આવશે. ભારતમાં દરેક જગ્યા પર સારો વરસાદ પડ્યો છે, પરંતુ ગુજરાતમાં વરસાદ સારો નથી પડ્યો, જેનું કારણ વેસ્ટ બેંગાલમાં બનેલી સિસ્ટમ વીક થતા ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે. અભી અગલે 5 દિન કા દેખા જાય તો સાઉથ ગુજરાત મેં નેક્સ્ટ 24 આવર્સ મેં સ્કેટર્ડ રેનફોલ હોગા, લાઇટ ટુ મોડરેટ રેનફોલ એટ સ્કેટર્ડ પ્લેસીસ. બાકી નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આઇસોલેટેડ પ્લેસીસ મેં બારિશ હોગા. આઇસોલેટેડ પ્લેસીસ મતલબ એક દો જગહ બહુ બારિશ હોને કા કોઈ ઉમ્મીદ નહીં હૈ. ઉસકે બાદ 24 આવર્સ કે બાદ બારિશ કા જો સ્થિતિ હૈ વો બારિશ મેં થોડા ઇન્ક્રીઝ હોગા, રેનફોલ થોડા બઢેગા, ખાસ કરકે સાઉથ ગુજરાત રિજિયન એન્ડ ઇસ્ટ સેન્ટ્રલ રિજિયન એન્ડ પાર્ટ્સ ઓફ નોર્થ ગુજરાત રિજિયન મેં. યે સિચ્યુએશન આગલે દિન તક રહેગા યે હમ કહે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય છે. મહત્વપૂર્ણ છે કે રાજકોટ જિલ્લામાં 35 ડેમો છે, પરંતુ ડેમોમાં 4% જ પાણી રહ્યું હોવાનું સામે આવ્યું છે. તો સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 9% જ પાણી છે. એક તરફ વરસાદની શરૂઆતથી ખેડૂતો ખુશ નથી, ત્યારે આગામી સમયમાં પણ સારા વરસાદના અણસાર હજી સુધી દેખાયા નથી. આગળ વાત કરીએ ગાંધીનગર ચિલોડા હાઈવે પર 6 લેન કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. ખાસ કરીને આ માર્ગ 720 કરોડના ખર્ચે તૈયાર થશે, ત્યારે અગાઉ આ માટે કેન્દ્ર સરકારે ટોલ ટેક્સ લેવાની વાત કરી હતી, જે ટેક્સ ન લેવા રાજ્ય સરકારે કેન્દ્રને અપીલ કરી હતી, જે કેન્દ્રએ માન્ય પણ રાખી છે. ત્યારે આ હાઈવેનો ઉપયોગ કરનારામાં આનંદની લાગણી વ્યાપી છે. આગળ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં ઘરે ઘરે ગેસની પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપી દેવાઈ છે. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ પ્રધાન સૌરભ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત ગેસ કંપની દ્વારા પંચમહાલના 7 તાલુકામાં 3 લાખથી વધુ જોડાણ આપવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં થતું નથી, આનંદ સાથે કહેવું પડે કે ગેસ પંચમહાલ જિલ્લાના 7 તાલુકાની અંદર, જે તાલુકા છે શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ,
હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા આ બધા તાલુકાઓની અંદર 5000થી વધારે વસ્તીવાળા કુલ 60 ગામોની અંદર, શહેરોની અંદર જીએસપીસી ગેસ કંપની કામ કરશે અને ઓછામાં ઓછા 3 લાખ ગ્રાહકોને ગેસનું ઘરે મળે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવશે. આગળ વાત કરીએ વલસાડના ઉમરગામમાં એક એવો એક કિસ્સો બહાર આવ્યો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે. એક પતિ પત્નીના સંબંધોને શંકા જતો એક કિસ્સો બહાર આવ્યો છે. વલસાડના ઉમરગામના ફણસવાડા ગામમાં એક પત્નીએ જ પોતાના સુહાગને ઉજાડ્યો. દિનેશ નામના શખ્સની થોડા દિવસ પહેલા કુવામાંથી લાશ મળી આવી હતી, જેને લઈને ગામમાં સનસની ફેલાઈ ગઈ. લાશ બહાર કાઢી પોલીસે તપાસ શરૂ કરી. સઘન તપાસ બાદ પોલીસ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એક ખુદ મૃતકની પત્ની હતી. એક કુવામાંથી લાશ મળી આવેલી, જે બાબતે તપાસ કરતા તેનું પોસ્ટમોર્ટમ કરાયું. ત્યારબાદ પોસ્ટમોર્ટમમાં એનું ગુના સ્થિતિ જણાયા હતા, ફરિયાદીને ફરિયાદ લીધી. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરતા 3 આરોપીઓએ તેને સદર મરણ જરાને ગળે ટૂંકો દઈ કુવામાં લાશ નાખી દીધી. આવેલ પેપર મિલના સંચાલકો વચ્ચે ત્યાંની જમીન મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલે આશ્રમની મુલાકાતે આવેલા એક ભક્ત પેપર મિલના સિક્યુરિટી વાળા વચ્ચે નાની વાતમાં બોલાચાલી થઈ હતી. ત્યારે અન્ય અજાણ્યા શખ્સોએ આશ્રમની મુલાકાતે આવેલા ભક્ત પર હિચકારો હુમલો કર્યો હતો અને બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું, જેને કારણે ભક્તને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ભક્તને તુરંત જ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પેપર મિલમાં હાજર સિક્યુરિટી સ્ટાફે તેને ત્યાં પ્રવેશવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતા આશ્રમમાંથી બીજા લોકો પણ આવી ગયા, જેથી સામસામા ટોળા આવી જતા સિક્યુરિટીમાંથી કોઈ એક કર્મચારીએ પોતાના હથિયાર વડે ફાયર કરી અને ઈજા પહોંચાડાઈ છે, જેની ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી 307 મુજબનો આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો. રાજકોટમાં તરુણીની મશ્કરી કરવા બાબતે 16 વર્ષના કિશોરની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે. આ ઘટનાની વિગત કંઈક એવી છે કે જેતપુરના પંચપીપળિયા ગામનો રહેવાસી સંજય સોલંકી અને રાજકોટના લોહાનગરમાં મોટા ભાઈ જગદીશ સાથે કેસીઓ પાર્ટી ચલાવે છે. પાડોશમાં રહેતા કૃષ્ણાજી બહેન સાથે મશ્કરી કરતો હતો. તે ભાઈ કૃષ્ણાને જાણ થતા તેને સંજયના પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ઈસનપુર વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. લગભગ 11 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં સવાર હતા. અમદાવાદ ઈસનપુર 4 રસ્તા પર 11 વાગ્યાની આસપાસ એક સ્કૂલ વાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે ઘટના દરમિયાન ચિંતાનો વિષય સ્કૂલ વાનમાં બેઠેલા બાળકો હતા, જે હેમકેમ બચાવી લેવાયા હતા. આ સીએનજી વાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જોકે જે વિદ્યાર્થીઓ આ સ્કૂલ બારમાં સવાર હતા આ વિદ્યાર્થીઓને હેમખેમ બચાવી લેવાયા છે. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની, ખેડ બ્રહ્માના દાણ મહુડી ગામમાં ત્રિપલ અકસ્માત સર્જાતા એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. બનાવની વિગત અનુસાર 2 કાર અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર બીજી કાર સાથે ભટકાતા બોલેરો જીપ પલટી મારી ખેતરમાં પડી, જે અકસ્માતમાં 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા, જેથી ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહ અને સિંહણની બેલડી દેખા દેતા લોકોમાં રોમાંચ જાગી ગયો હતો અને સાથે સાથે ફફડાટ પણ ફેલાયો હતો. વાત જાણે એમ છે કે સિંહ અને સિંહણ આસપાસના ગામના ખેતરમાં ઘૂસી જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા રામપરા ગામની આ ઘટના છે. ફરી એકવાર સિંહ સિંહણની બેલડીએ દેખા દીધી. એક તરફ વરસાદના વિરામ બાદ ખેડૂતો ખેતર કામમાં જોતરાયા છે, તો બીજી તરફ સિંહ સિંહણની જોડી પણ મુક્ત રીતે ખેતરોમાં લટાર મારતી જોવા મળી હતી. રાજુલા તાલુકાના કોવાયા રામપરા ગામના ખેતરોમાં સિંહ અને સિંહણે દેખા દેતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. મહત્વનું છે કે એક તરફ સિંહ માનવ ભક્ષી થઈ રહ્યા છે, તો બીજી તરફ સિંહ ખુલ્લેઆમ ફરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો આ તરફ વનરાજે આજે ગીર સોમનાથના ગઢવાળ ગામની વનરાઈમાં ટહેલતા જોવા મળ્યા હતા. બીજી તરફ સિંહને જોઈને ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો. જંગલ વિસ્તાર છોડીને વનરાજા માનવ વસ્તી તરફ ઘૂસતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ આણંદની. આણંદના લાંભવેલ ગામની એક ઘટના છે, જ્યાં 2 શિક્ષકોની બબાલમાં વિદ્યાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, અને જેના કારણે જ આ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ તાળા મારવાની પણ ફરજ પડી છે. આણંદના લાંભવેલ ગામે હનુમાનપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો અંદર ઝઘડતા હોવાની ગામ લોકો દ્વારા શાળાને તાળા મારી દેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ શાળાની બહાર બેસીને અભ્યાસ કરતા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરતા ઝઘડતા શિક્ષકોની બદલી કરી દેવાઈ હતી. આજે સ્કૂલ ખોલવા બાબતે પોલીસને બોલાવાઈ ગામ લોકોએ સ્કૂલને ખોલવાની ના પાડતા અંતે પોલીસની સમજાવટથી સ્કૂલના તાળા ખોલી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ વિભાગના હેલ્થ વિભાગના જે કાર્યકરો છે તેઓનો એક વિરોધ બહાર આવ્યો છે. કાયમી કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી તેઓ કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ માંગ ન સંતોષાતા આખરે તેઓએ એએમસીનો વિરોધ કર્યો હતો. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢની એક સિવિલ હોસ્પિટલની બેદરકારી બહાર આવી છે. લેબોરેટરી બાબતે બેદરકારી બહાર આવતા ક્યાંક ને ક્યાંક દર્દીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. એક દર્દીમાં માત્ર 5.8% લોહી હોવા છતાં દર્દીને 12.8% લોહી હોવાનું દર્શાવીને હોસ્પિટલે બેદરકારી દાખવી છે. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા બકુલભાઈ જોગજિયાને તાવની બીમારી હોવાથી રાત્રિના સમયે ખાનગી લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવ્યો, જેમાં તેમની લોહીની ટકાવારી માત્ર 5.8% હોવાનો રિપોર્ટ આવ્યો. જોકે તેમને ખાનગી સારવારથી સંતોષ ન થતા તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા, જ્યાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કઢાવતા 12.8% લોહી તેમના શરીરમાં હોવાનું સામે આવ્યું. આ રિપોર્ટ જોઈ ખુદ દર્દી પણ ચોંકી ઉઠ્યા અને તેમણે હોસ્પિટલ સત્તાધીશો તેમજ તબીબોને જાણ કરી, જેથી તબીબોએ ફરી એકવાર ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવતા 6.6% લોહી હોવાનું સામે આવ્યું. અંતે તબીબોએ આ રિપોર્ટ ચિંતાજનક હોવાનું દેખાતા ખાનગી લેબોરેટરીના રિપોર્ટને માન્ય રાખી દર્દીની સારવાર શરૂ કરી છે.
ગુજરાત રાજ્યમાં કેટલીક સરકારી વિભાગોમાં ભરતી બાબતે અનેક કૌભાંડો અનેક ભ્રષ્ટાચાર બહાર આવતા હોય છે ત્યારે આજ એક વિવાદ ફરી એકવાર ઉઠ્યો છે. ગુજરાતમાં ભાજપના શાસનકાળ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં થયેલી ભરતી સહિત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ઠેર ઠેર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજ્યના બહુચર્ચિત તલાટી કૌભાંડના આરોપી કલ્યાણસિંહ ચંપાવતે તલાટી ભરતી કૌભાંડમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો, જેના વિરોધમાં સમગ્ર રાજ્ય દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરી આવેદન પત્રો અને ધરણા જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઈ દ્વારા તલાટી ભરતી કૌભાંડનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરની દરેક કોલેજોમાં જઈ રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓ પાસેથી તલાટી કૌભાંડના સમર્થનમાં સહી લેવામાં આવી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ જે સરકારી નોકરીની દુકાન ખોલી નાખી છે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે, અને જે બેરોજગાર યુવાનો સાથે જે અન્યાય અત્યાચાર થાય છે તેનું આજે સમગ્ર ગુજરાત એનએસયુઆઈ દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. અને આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓની દરેક યુવાનોની સહી લઈને સીબીઆઈ જાત તપાસ થાય તેવી એનએસયુઆઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ માગણી કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જો આ યુવાનોને ન્યાય નહીં મળે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આનંદીબેન પટેલે એમના પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. જો નહીં આપે તો એનએસયુઆઈ દ્વારા સમગ્ર ગુજરાત એનએસયુઆઈની ટીમ એકત્રિત થઈ વિધાનસભામાં ઘેરાવા પડશે આનંદીબેનનું રાજીનામું માંગશે. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં વોર્ડ નંબર 11ના સ્થાનિકોએ આજે હલ્લાબોલ કર્યો. કેટલીક વાર રજૂઆતો કરવા છતાં પણ તેઓની માંગ નથી સંતોષાતી. લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને તેના કારણે જ આજે તેઓએ રેલી પણ કાઢી હતી અને કોર્પોરેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. રાજકોટની જનતાને કલેક્ટર કચેરી પહોંચી પ્રાથમિક સુવિધાઓ વિશે કલેક્ટરને જણાવશે અને ત્યારબાદ કલેક્ટરને આવેદન પણ આપશે. હવે આપણે વાત કરવાની છે એક એવી શાળાની જ્યાં વર્ગખંડની આસપાસ કાંટાળી વાળ બનાવવામાં આવી છે અને જ્યાં વિદ્યાર્થીઓએ દરેક ઋતુમાં આ જ રીતે ભણતર મેળવવું પડે છે. આ છે અમરેલી જિલ્લાના દેવલા ગામની પ્રાથમિક શાળા, જ્યાં છે પ્રાથમિક સુવિધાનો અભાવ. સ્કૂલના બાળકોને નથી મળતું કોમ્પ્યુટર જ્ઞાન. અહીં ધોરણ 1-6 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ તેમને પાણી ઘરેથી લઈને આવવું પડે છે. દેવલા સ્કૂલના વિદ્યાર્થીઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુઓ સહન કરીને અભ્યાસ કરે છે. સ્કૂલના ઉપર ફક્ત સિમેન્ટના પતરા છે તો દિવાલની જગ્યાએ કાંટાની વાડ કરેલી છે. સ્કૂલમાં જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે બિલકુલ નથી. અહીંના સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરી પરંતુ તંત્રએ હજુ સુધી ધ્યાન નથી આપ્યું. શાળા સવારે 9 વાગ્યે ખુલીને 12 વાગ્યે તો બાળકોને છૂટી આપી દેવામાં આવે છે. આમ ગામ પછાત હોવાથી કોઈ અધિકારી અહીં ધ્યાન પણ નથી આપતું. પાણીની સગવડ પણ નથી અને શૈક્ષણિક સાધનોનો પણ અભાવ છે. 1-6 ધોરણ છે પણ કોમ્પ્યુટરની સગવડ છે નહીં. આ વિસ્તારમાં આજુબાજુમાં જંગલ જેવો વિસ્તાર હોવાથી રાણી પશુઓ જેવો કે દીપડા, સિંહો એમનો અહીંયા વસવાટ પણ છે, તો બાળકો માટે થોડીક સેફટી થાય અને સાઈડમાં દિવાલો થાય, થોડીક લાઇટની વ્યવસ્થા થાય. સરકાર દર વર્ષે મોટા મોટા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરે છે. આ કાર્યક્રમમાં મોટા મોટા નેતાઓ હાજરી આપે છે પરંતુ છેલ્લા 5-6 વર્ષથી આ દિવલા ગામે કાંટાળી સ્કૂલ છે તો આજ દિન સુધી તંત્રએ કેમ આ સ્કૂલ સામે નથી જોયું, કેમ કોઈ પગલા નથી લીધા? હાલ એક શિક્ષક તેઓ પેટાવર્ગની અંદર કામગીરી કરે છે અને બાળકોનું શિક્ષણ કાર્ય થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવેલા છે. પેટાવર્ગ છે એટલે મૂળ શાળામાંથી અને શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરવાના હોય છે તો ચકાસણી કરી લઈશું અને પૂરતા શૈક્ષણિક સાધનો મળે એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે બાળકોને ભણવા માટે સુવિધા મળશે કે પછી બાળકોને આવી જ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડશે. તંત્ર ક્યારે આ બાબતે જાગૃત થશે તે તો આવનારો સમય જ કહેશે. કેતન બગડા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમરેલી. વાત હવે કરીએ મુસ્લિમોના તહેવાર ઈદની. આજે દેશભરમાં સમગ્ર દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ આજે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી.
तांदलजा विस्तार में ईदगाह मस्जिद खाते क्रिकेटर इरफान और यूसुफ पठाणे नमाज अदा करी हती। त्यार बाद इरफान और यूसुफ पठाणे बाळकों ने भेटी ने ईद मुबारक पण पाठव्या हता। मोटी संख्या में मुस्लिम बिरादरो नमाज में हाजर रह्या हता। पवित्र दिवस हूँ बधा ने वडोदरावासीओ ने अने आखा बधा भारतीयो ने जे भारत में रहे छे भारत नी बहार रहे छे अने जे जेटला लोको ईद मनावे छे बधा ने हूँ मारा तरफ थी ईद मुबारक कहू छू अने मारा तरफ थी शुभेच्छा पाठवू छू। असली ईद नो मौको छे, बहु खुशी नो मौको छे अने ए दुआ करी छे के जे रीतना रमजान आखो गयो छे एवी रीतना आखो वर्ष खुशीओ थी जाय अने लोकोने घणो प्रेम मळे। देशभर में आज ईद की उजवणी करवामां आवी रही है त्यारे अमदावाद लाल दरवाजा विस्तार में आवेली जूनी 600 वर्ष जूनी जामा मस्जिद में मुसलमानों ईद की नमाज अदा करी हती। अमदावाद सरखेज रोजा खाते मुस्लिम भाईओए नमाज अदा करी एकबीजा ने शुभकामना पण पाठवी। तो आ तरफ वडोदरा शहर में 135 स्थलों मस्जिदों में मुस्लिम बिरादरों ईद की नमाज में मोटी संख्या में भाग लीधो हतो। भावनगर नवापरा में पण आज ईद की उजवणी करवामां आवी हती। तो आ तरफ बनासकांठा में पवित्र रमजान मास पूर्ण थता अने ईद नो चांद देखाता मुस्लिम बिरादरों द्वारा हर्षोल्लास साथे ईदे मिलाद ने उजवणी करवामां आवी। दाहोद में ऐतिहासिक छाप तळाव किनारे ईदगाह पर नमाज बाद एकबीजा ने गळे मळीने धामधूम पूर्वक ईद की उजवणी थई अने पाटण में पण ईदे मिलाद पर्व निमित्ते शहर खान सरोवर स्थित ईदगाह खाते हजारों की संख्या में मुस्लिम समाज लोकोए नमाज अदा करी हती। त्यारे अरवली में भाजप कांग्रेस आगेवानोए मुस्लिम बिरादरों ने ईद की शुभकामना पाठवी अने कौमी एकता संदेशो पाठव्यो हतो। तो आजे गुजरात में अत्यारे बस आटलू ज। वधु समाचारों माटे अने विशेष अहेवालों माटे आप जोड़ायेला रहो वी टीवी साथे। रजा लईश, नमस्कार।